અને રશિયામાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતિત જોવા મળ્યા છે. સુરતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે તેના વાલીઓ દ્વારા જે રીતે રજૂઆત પણ કરવામાં આવી હતી અને વાલીઓએ સીઆર પાટીલને મળવા માટે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે પણ રજૂઆત કરી હતી. સુરતના 150થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે તો આ તરફ સીઆર પાટીલે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી અને વિદ્યાર્થીઓને સીઆર પાટીલને સાંત્વના પણ આપી હતી. આજે લગભગ સુરતમાંથી આ 150 વાલીઓ પોતાના દીકરા કે દીકરી માટે ચિંતા કરતા અહીં આવ્યા છે અને એમની રજૂઆત કરી છે. અમે એમને આશ્વાસન આપ્યું છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એના માટે મિટિંગ કરી છે, રશિયાના રાષ્ટ્રપતિ સાથે એમણે ફોન પર વાત કરી છે એવા પણ ન્યૂઝ છે. એમણે વિદેશ મંત્રાલયને પણ સક્રિય કર્યું છે અને ત્યાંની એમ્બેસી, યુક્રેનની એમ્બેસી પણ વિદ્યાર્થીઓને મદદ કરી છે. મારે પણ કેટલાક વિદ્યાર્થીઓ સાથે ગઈકાલે વાત થઈ હતી, એમાંથી લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓ તો યુક્રેનમાં ભારતીય એમ્બેસીના બિલ્ડિંગમાં જ હતા ને ત્યાં બધી એમના માટેની વ્યવસ્થા એમ્બેસીએ કરી છે. કે આ જે પ્રયત્નો મોદી સાહેબની સરકાર, મોદી સાહેબ પોતે, વિદેશ મંત્રાલય અને એમ્બેસી કરી રહી છે એના જલ્દીથી સારા પરિણામો આવશે અને બધા જ યુવાનો અને નાગરિકો એ આપણા દેશમાં સહી સલામત પાછા ફરશે. એના માટે જ્યાં પણ અમારે પણ રજૂઆત ફરી કરવી હશે અમે એના માટે તૈયાર છીએ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે, અભ્યાસ માટે ગયા હતા, પરંતુ જે રીતે યુદ્ધ શરૂ થઈ છે જેને લઈને વિદ્યાર્થીઓ ફસાયા હોવાની વાત સામે આવી છે, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીના પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે. આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરશું. શું માનું છે, કેવા પ્રકારની માંગ છે? અમારી માંગ એ છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર આમાં બનતી કોશિશ કરે કે અમારા વિદ્યાર્થીઓ જે અત્યારે હાલમાં યુક્રેનમાં ફસાયેલા છે તેમને સહી સલામત ભારતમાં પાછા લાવવા માટેની પૂરેપૂરી કોશિશ કરે. એટલે અત્યારે અમે હાલમાં સીઆર સાહેબને રજૂઆત કરવા માટે આવેલા છીએ, જે અમે વીડી ઝાલાવાડિયા સાહેબનો સંપર્ક કરેલો અને પછી હાલમાં સીઆર પાટીલ સાહેબને રજૂઆત કરવા માટે આવેલા છે કે અમારા વિદ્યાર્થીઓ, અમારા છોકરાઓ સહી સલામત યુક્રેનથી પાછા આપણા ભારત દેશમાં પરત ફરે એ માટે બનતી કોશિશ ઝડપી અને જલ્દી કરે. કરવામાં આવે તો કારણ કે યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને જે વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે વાલીઓ પણ ટેન્શનમાં મુકાયા છે. આપણી સાથે છે, શું માનવું છે, કોણ ત્યાં અભ્યાસ કરે છે અને કઈ રીતે ફસાયા છે? મારી બેબી છે અને યુક્રેનમાં MBBSમાં ફર્સ્ટ યરમાં છે, વિનિસિયામાં. અત્યારે પરિસ્થિતિ એટલી ગંભીર છે જેની કોઈ વાત નથી. અત્યારે 2 દિવસથી બંકરમાં એ લોકો ભૂખા અને તરસા અંદર બંકરમાં બેઠા છે. બહુ ખરાબ વિકટ પરિસ્થિતિ છે. એટલે પાટીલ સાહેબને અમારી એવી નમ્ર વિનંતી કે અમારા બાળકોને જલ્દી અને સહી સલામત લાવે એવી અમારી આપ પાસે અપેક્ષા છે. આપ કઈ રીતે ચિંતા વ્યક્ત કરી રહ્યા છો અને કઈ રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? અત્યારે અમારા તરફથી તો કોઈ પ્રયાસો નથી, પણ ગુજરાત સરકાર અને જે આપણે જે પીએમ ઓફિસ છે કે આપણો જે મંત્રાલય જે છે કે જે વિદેશ મંત્રાલય, એ લોકો જે પ્રોસેસ કરે તો એ વધારેમાં વધારે પ્રોસેસ કરે અને ગુજરાતના નહીં પણ ભારતના ટોટલ સ્ટુડન્ટો જે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે તો તેને લાવવામાં મજબૂતમાં મજબૂત કાર્યવાહી કરે અને જલ્દી પરત લાવે એવી અમારા બધાની આશા સાથે અમે અહીંયા બધા સીઆર પાટીલ સાહેબને ત્યાં આવ્યા છીએ. રજૂઆત વાત કરવામાં આવે તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કઈ રીતે જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફસાયા છે, કઈ રીતે સમસ્યાનો સામનો કરી રહ્યા છે યુક્રેનમાં? સમસ્યા તો બહુ ત્યાં ઘણી ઘણી બધી છે. સમસ્યા તો ત્યાં ઘણી બધી છે. વિદ્યાર્થીઓ ઘણા બધા અટવાયા છે, જેથી કરીને હું ભારત સરકારને એવી વિનંતી કરું છું કે જેટલા ભારતીય નાગરિકો છે જલ્દીથી જલ્દી ભારત પરત થઈ જાય એવી મારી આશા છે. કરવામાં આવે તો આ એ પરિવારજનો છે જેમની વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જે યુક્રેનમાં અભ્યાસ કરવા માટે ગયા હતા, પરંતુ જે રીતે યુદ્ધ શરૂ થયું છે તેને લઈને હાલ તેઓ ચિંતામાં મુકાયા છે અને પોતાના વિદ્યાર્થીઓ પરત સુરત ફરે તેવી હાલ સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છે. કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. તો એક બાજુ જે રીતે યુક્રેન અને રશિયા વચ્ચે જે પ્રમાણેનું સંકટ જોવા મળી રહ્યું છે, યુદ્ધની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે, અમુક ભારતીયો પણ અત્યારે હાલ ત્યાં યુક્રેનમાં ફસાયેલા